नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों तमे बदा मजा में हसो। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय संस्कृत में पाठ 1 वंदना विषय नो अभ्यास करीशू। तमे अगाउ धोरण 6 में प्रथम सत्र में वंदना भणी गया छो। तो विद्यार्थी मित्रों, वंदना नो अर्थ थाय छे प्रार्थना, अर्चना, स्तुति, पूजा। तो आ वंदना शा माटे करवामां आवे छे? आपणे कोई सारू कार्य करता होय तो ए कार्यमां कोई विघ्न ना आवे अने ए कार्य सारी रीते सफल थाय ए माटे आपणे भगवाननी स्तुति करीए छीए, एटले के वंदना करीए छीए। तो आजे आपणे अभ्यासनी शरूआत करी, एटले के विद्या मेळवा माटे सौ प्रथम सरस्वती देवीनी वंदना करवामां आवे छे। तो सौ प्रथम श्लोकनो गान करीशुं, पछी एनी अनुवाद जोईशुं। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। पठामि संस्कृतं नित्यं, वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वंदे संस्कृत मातरम्। तो सौ प्रथम अनुवाद जोईशु। या देवी, यानो अर्थ थाय छे जे, देवी एटले देवी, कई देवी? सरस्वती देवी। तो या देवी एटले जे देवी, सर्वभूतेषु, सर्व एटले बधा, भूतेषु एटले प्राणीओमां, एटले के बधा प्राणीओमां, विद्यारूपेण एटले के विद्या रूपे, अने संस्थिता एटले रहेली छे। ફરીથી, યા દેવી એટલે જે દેવી, સર્વભૂતેષુ બધા પ્રાણીઓમાં, વિદ્યારૂપેણ એટલે વિદ્યારૂપે, સંસ્થિતા એટલે રહેલી છે। કે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે। નમસ્તસ્ય 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 નમો નમ, અહીંયા સંધિ છૂટી પડે છે, નમસ્તસ્ય। તો નમઃ પ્લસ તસ્ય, અહીંયા તસ્ય નો અર્થ થાય છે તેને, નમઃ એટલે નમસ્કાર। તો ત્રણ વખત આપણે અર્થ આપ્યો છે કે નમઃ નમઃ નમઃ, એટલે એનો અર્થ લેવો વારંવાર। નમો નમ એટલે નમસ્કાર, અહીંયા પણ સંધિ છૂટી પડે છે। તો કાનો માત્રા છે તો એનું હંમેશા વિસર્ગ થાય, તો નમઃ પ્લસ નમઃ। તો તસ્ય એટલે તેને વારંવાર, નમો નમ એટલે નમસ્કાર। કે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે તેને વારંવાર નમસ્કાર, એના શબ્દાર્થ જોઈશું। કે સર્વભૂતેષુ એનો અર્થ થશે બધા પ્રાણીઓમાં, યા દેવી એટલે જે દેવી, વિદ્યારૂપેણ એટલે વિદ્યા રૂપે, સંસ્થિતા એટલે રહેલી છે, તસ્ય તેને નમઃ નમઃ એટલે વારંવાર, એના પછી પઠામિ સંસ્કૃતમ નિત્યમ, વદામિ સંસ્કૃતમ સદા, ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક, વંદે સંસ્કૃત માતરમ। અહીંયા નિત્યમ, નિત્યમ અને સદા બંનેનો અર્થ થશે હંમેશા અથવા સર્વદા। તો નિત્યમ એટલે હંમેશા, સંસ્કૃતમ એટલે સંસ્કૃતનું, પઠામ એટલે ધ્યાન ધરું છું। તો અહીંયા સૌ પ્રથમ હું શબ્દનો ઉલ્લેખ કરવાનો કે હું નિત્યમ એટલે સદા, સંસ્કૃતમ એટલે સંસ્કૃતનું, પઠામ એટલે વાંચું છું, કે હું હંમેશા સંસ્કૃત વાંચું છું। સદા એટલે હંમેશા અથવા સર્વદા, સંસ્કૃતમ એટલે સંસ્કૃત, વદામ એટલે વાંચું છું, કે હું હંમેશા સંસ્કૃત વાંચું છું। એના પછી ધ્યાયામે સંસ્કૃતમ સમ્યક, તો અહીંયા સમ્યકનો અર્થ થશે સારી રીતે, કે હું સારી રીતે
સંસ્કૃતમ એટલે સંસ્કૃતનું, ધ્યાયામ એટલે ધ્યાન ધરું છું, કે હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. પછી વંદે સંસ્કૃત માતરમ, તો સંસ્કૃત માતરમ એનો અર્થ થશે સંસ્કૃત ભાષારૂપી માતાને. વંદે એટલે વંદન કરું છું, અહીંયા હું શબ્દનો ઉલ્લેખ કર્યો નથી પણ વાક્ય રચના માટે હું શબ્દનો ઉલ્લેખ કરવાનો. તો હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદે એટલે વંદન કરું છું, એનો ગુજરાતી અનુવાદ થશે કે હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. એના શબ્દાર્થ, પઠામ એટલે વાંચું છું, નિત્યમ સદા એટલે હંમેશા અથવા સર્વદા, વદામિ બોલું છું, સમ્યક સારી રીતે, ધ્યાયામિ ધ્યાન ધરું છું, સંસ્કૃત માતરમ એટલે સંસ્કૃત ભાષારૂપી માતાને, અને વંદે એટલે વંદન કરું છું. શ્લોક નંબર 3. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો અસ્તુ તે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લગયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. તો વિદ્યાર્થી મિત્રો, શ્લોક નંબર 3નું અનુવાદ જોઈએ. અહીંયા દીપ જ્યોતિર એનો અર્થ થશે હે દીવાની જ્યોત, શુભમ એટલે શુભ અથવા મંગળકારી, કલ્યાણમ એટલે કલ્યાણ અથવા મંગળ, આરોગ્યમ એટલે આરોગ્ય અથવા સ્વાસ્થ્ય, અને ધન સંપદમ એટલે ધન સંપત્તિ, અને કરો તું એટલે કરો. તો દીપ જ્યોતિર એટલે હે દીવાની જ્યોત, શુભમ એટલે શુભ, કલ્યાણમ એટલે કલ્યાણ, આરોગ્યમ એટલે સ્વાસ્થ્ય, ધન સંપદમ એટલે ધન સંપત્તિ, અને કરો તું એટલે કરો. કે હે દીવાની જ્યોત, શુભ કલ્યાણ સ્વાસ્થ્ય ધન સંપત્તિ કર. શત્રુ બુદ્ધિ વિનાશાય, કે શત્રુની બુદ્ધિના વિનાશ માટે, શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે શત્રુની બુદ્ધિના વિનાશ માટે, તે તને નમઃ વારંવાર, નમસ્કાર, અહીંયા સંધિ છૂટી પડે છે, નમોડસ્તુ, તો નમઃ પ્લસ અસ્તુ, તો તે એટલે તને નમઃ એટલે વારંવાર નમસ્કાર. કે હે દીવાની જ્યોત, શુભ કલ્યાણ સ્વાસ્થ્ય ધન સંપત્તિ કર, શત્રુની બુદ્ધિના વિનાશ માટે તને નમસ્કાર. એના શબ્દાર્થ જોઈએ. દીપ જ્યોતિહી એટલે હે દીવાની જ્યોત, શુભમ એટલે શુભ અથવા મંગળકારી, કલ્યાણમ એટલે કલ્યાણ અથવા મંગળ, આરોગ્યમ એટલે આરોગ્ય અથવા સ્વાસ્થ્ય, ધન સંપદમ એટલે ધન સંપત્તિ, શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે શત્રુની બુદ્ધિના વિનાશ માટે, તે નમઃ અસ્તુ તને નમસ્કાર હો. શ્લોક નંબર 4. મુકમ કરોતિ વાચાલમ પંગુ લઘયતે ગિરિમ યત કૃપા તમ હ વંદે પરમાનંદ માધવમ. અહીંયા યત કૃપા એટલે જેની કૃપા, મુકમ એટલે મૂંગાને, વાચાલમ એટલે બોલતો અથવા વાચાળ, અને કરોત એટલે કરે છે, કે જેની કૃપા મૂંગાને બોલતો કરે છે. પંગુમ લઘયતે ગિરિમ, પંગુમ એટલે અપંગ અથવા પાંગળો, ગિરિમ એટલે પર્વત અથવા પહાડ, અને લંઘયતે એટલે ઓળંગાવે છે અથવા પાર કરાવે છે, કે જેની કૃપા, જેની કૃપા એટલે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા. મુકમ કરોતિ વાચાલમ એટલે મૂંગાને બોલતો કરે છે, પાંગળાને પહાર ઓળંગાવે છે. તમઃ વંદે પરમાનંદ માધવમ, અહીંયા પરમાનંદ માધવમ એટલે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને, અહમ હું
वंदे એટલે વંદન કરું છું, ફરીથી યત કૃપા એટલે જેની કૃપા, મુકમ એટલે મૂંગાને, વાચાલમ એટલે બોલતો અને કરોતિ એટલે કરે છે કે જેની કૃપા મૂંગાને બોલતો કરે છે, પંગુમ એટલે પાંગળાને, ગિરિમ એટલે પર્વત, લંઘયત એટલે ઓળંગાવે છે કે પાંગળાને પર્વત ઓળંગાવે છે, પરમાનંદ માધવમ પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને, અહમ હું વંદે એટલે વંદન કરું છું કે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું. અહીંયા સંધિ છૂટી પડે છે તમહમ, તો તમ પ્લસ અહમ, કે જેની કૃપા મૂંગાને બોલતો કરે છે, પાંગડાને પહાડ ઓળંગાવે છે, તેવા પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું. એના શબ્દાર્થ જોઈએ. યત કૃપા એટલે જેની કૃપા, મુકમ એટલે મૂંગાને કે જે બોલી શકતો ના હોય તેઓ, વાચાલમ કરો તે એટલે બોલતો કરે છે, વાચાલમ એટલે બોલતો અને કરો તે એટલે કરે છે, પંગુમ એટલે પાંગળાને અથવા અપંગને, ગિરિમ એટલે પર્વત અથવા પહાડ, અને લંઘયત એટલે ઓળંગાવે છે અથવા પાર કરાવે છે. પરમાનંદ માધવમ એટલે પરમાનંદ માધવમ શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ, કે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને, અહમ વંદે, અહમ એટલે હું, વંદે એટલે વંદન કરું છું, અહમ વંદે એટલે હું વંદન કરું છું. હવે એના સમાનાર્થી શબ્દો જોઈએ તો કલ્યાણમ એટલે ભદ્રમ, મંગલમ, શિવમ, શુભમ, એનો ગુજરાતી અર્થ કલ્યાણ. એના પછી શત્રુહુ, તો અમિત્રહ, અરિહી, રિપુહુ, અરાતિ એટલે શત્રુ. પછી ધનમ એટલે અર્થઃ, દ્રવિણમ, વિતમ એટલે ધન. પછી બુદ્ધિહી એટલે ધીહી, મતિહી, મનીષા, પ્રજ્ઞા એટલે બુદ્ધિ. પછી કૃપા, તો દયા, પ્રસાદઃ એટલે કૃપા. પછી માધવઃ, તો વિષ્ણુ, કેશવઃ, ગોવિંદઃ, નારાયણ, એનો અર્થ વિષ્ણુ. પછી ગિરિહી, તો પર્વતઃ, અચલઃ, શૈલઃ એટલે પર્વત અથવા પહાડ. પછી આરોગ્યમ, તો સ્વાસ્થ્યમ, નિરોગીતા, અનામય એટલે સ્વાસ્થ્ય. એના પછી વિરોધી શબ્દો, કૃપા તો અવકૃપા, શુભમ તો અશુભમ, કલ્યાણમ તો અકલ્યાણમ, શત્રુ તો મિત્રમ, આનંદમ તો શોકમ, અને મુકહ તો વાચા લહ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને વંદના પાઠના અભ્યાસનો ખ્યાલ આવ્યો હશે. તો તમે જે વંદનાના શ્લોકો છે એનું કંઠસ્થ કરવા અને એનું અનુવાદ તૈયાર કરવું, ત્યાર પછી એના સમાનાર્થી, વિરોધી અને સંધિ શબ્દો તૈયાર કરવા.